ત્યાર પછી સહભોજિતા એટલે કે કોમેન્સેલિઝમ. આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. એટલે કે આ પ્રકારનું જે આંતરક્રિયા છે એમાં શું થશે, તો કોઈ એક જાતિને લાભ થશે જ્યારે બીજી જાતિ જે છે તટસ્થ રહેશે, એટલે કે એને લાભ પણ નહીં થાય કે નુકસાન પણ ન થાય. આંબાની ડાળી પર રોહી એટલે કે એપીફાઇટ તરીકે ઉગતી ઓર્કિડ્સ, આંબાની ડાળી ઉપર જે પરરોહી તરીકે જીવતા કયા તો ઓર્કિડ્સ અને વેલની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલ ને ફાયદો થાય છે. જ્યારે આંબાના વૃક્ષને અને વેલને તેનાથી કોઈ પણ લાભ થતો નથી. એટલે કે આપણે સહભોજિતાનું ઉદાહરણ જોઈએ તો આંબાના ઝાડ ઉપર પરરોહી તરીકે ઓર્કિડ ઉગે છે, જેમાં ઓર્કિડને ફાયદો થાય છે એટલે કે આંબાના છોડમાંથી એ પોષણ મેળવે છે, પરંતુ એની સામે આંબાના છોડને ન તો ફાયદો થાય કે ન તો નુકસાન થાય, એટલે કે એ તટસ્થ રહેશે. આવી જ રીતે પ્રાણીઓમાં ઉદાહરણ જોઈએ તો વેલ માછલીના પીઠ ઉપર બાર્નેકલ નામના માછલી ચોંટેલી હોય છે, તો વેલ માછલી જ્યારે પોતાના ખોરાક માટે સફર કરે છે ત્યારે આ સફર દરમિયાન બાર્નેકલ પણ પોતાનો ખોરાક મેળવી લે છે. ત્યારે વેલ માછલીને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી કે એને નુકસાન પણ નહીં થાય, પરંતુ બાર્નેકલને ફાયદો થાય છે, જેને સહભોજિતા કહેવાય. બગલા અને ચારણ કરતા પશુઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. એટલે કે આપણે જોયું છે કે ચારણ કરતા પશુઓ એના પીઠ ઉપર બગલા બેઠેલા હોય છે, તો એમાં બગલાને ફાયદો થાય છે, પરંતુ ચારણ કરતા પશુને કોઈ પણ પ્રકારનો ફાયદો પણ નહીં થાય કે નુકસાન પણ નહીં થાય. જો તમે કૃષિ ક્ષેત્રવાળા ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તમને એ દ્રશ્ય જોવા મળતા હશે કે સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે, કારણ કે જ્યારે પશુઓ ચાલે છે ત્યારે ઝાડપાન હલાવે છે અને તેમાંથી કીટકો બહાર નીકળે છે. બગલા એ કીટકોને ખાય છે, નહીંતર વાનસ્પતિ કીટકોને શોધવા તથા પકડવા માટે બગલા માટે મુશ્કેલી ઊભી થશે. તો આ રીતે જ્યારે પશુઓ ચરે છે ત્યારે એ ઝાડપાન હલાવે છે ત્યારે એમાંથી કેટલાક કીટકો ઉડે છે, તો બગલાનો આ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સહભોજિતાનું બીજું ઉદાહરણ સમુદ્ર ફૂલ, સી એનિમોન કહેવાય છે, જે ડંખી સૂત્રાંગો ધરાવે છે તથા તેની વચ્ચે રહેતી ક્લોવન માછલીની પારસ્પરિક ક્રિયાનું છે. એટલે કે સમુદ્ર ફૂલની વચ્ચે રંગ બદલતી ક્લોવન માછલી હોય છે, પરંતુ સમુદ્ર ફૂલ પાસે ડંખી સૂત્રાંગો આવેલા હોય જેનાથી રક્ષણ મેળવે છે. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે કે જે પરભક્ષીઓને ડંખી સૂત્રાંગોથી દૂર રાખે છે. સમુદ્ર ફૂલને ક્લોવન માછલી યજમાન હોવા છતાં કોઈ લાભ થયો હોય એવું લાગતું નથી. એટલે કે આ પણ એક સહભોજિતાનું ઉદાહરણ છે કે સમુદ્ર ફૂલ જે છે એ ડંખી સૂત્રાંગો ધરાવે છે અને ક્લોવન માછલી જે છે એ સમુદ્ર ફૂલની વચ્ચે રહે છે, તો અન્ય પ્રાણીઓ દ્વારા આ ક્લોવન માછલીને રક્ષણ મળે છે, પરંતુ સમુદ્ર ફૂલને એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નહીં થાય કે એને લાભ પણ થતો નથી. તો આ રીતે સહભોજિતા આંતરક્રિયા જે છે એ સજીવોમાં જોવા મળે છે. ત્યાર પછી આગળની આંતરક્રિયા સહોપકારિતા, જેને મ્યુચ્યુઅલિઝમ કહેવાશે. આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. એટલે કે સહોપકારિતામાં શું થશે, બંને જાતિઓને લાભ થાય છે. લાઇકિન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયાની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ સહોપકારિતાનું આપણે ઉદાહરણ જોઈએ તો લાઇકેન છે. લાઇકેન શેની બનેલી, તો ફૂગ અને લીલની બનેલી હોય છે. તો આ બંને વચ્ચે સહોપકારિતાનું સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ફૂગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવક મૂળ સહવાસી છે. ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે, જ્યારે બદલામાં વનસ્પતિએ ફૂગને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઇડ્રેટ્સ પૂરા પાડે છે. હવે આપણે લાઇકનનું ઉદાહરણ જોઈએ, જેમાં ફૂગ અને લીલ અને સાયનોબેક્ટેરિયા. તો ફૂગ શું કરશે, જમીનમાંથી
કેટલાક ઘટકોને અન્ય ઘટકોમાં રૂપાંતરિત કરશે, કાર્બોહાઇડ્રેટ્સમાં રૂપાંતરણ કરશે, અને બદલામાં વનસ્પતિ શું કરશે? તો વનસ્પતિ એટલે કે લીલ પાસે શું આવેલું હોય? તો હરિતકણ આવેલા હોય, અને હરિતકણની મદદથી એ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને એ ફૂગને પૂરો પાડે છે. આમ બંને જાતિને ફાયદો થાય છે, એટલે કે લાભ થાય છે, જેને સહોપકારિતાનું ઉદાહરણ કહેવાશે. સહોપકારિતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક એટલે કે લોભામણા ઉદાહરણો વનસ્પતિ પ્રાણી સંબંધો જોઈ શકાય છે. આગળ આપણે જોયા એ વનસ્પતિ વનસ્પતિ વચ્ચેના ઉદાહરણ હતા. હવે જોઈએ વનસ્પતિ અને પ્રાણીઓ માટેના સહોપકારિતાના ઉદાહરણ. વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન માટે તથા બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. એટલે કે વનસ્પતિઓમાં પુષ્પ પરાગનયન માટે શેની જરૂરત પડે છે? તો પ્રાણીઓની જરૂરત પડે છે. આ ઉપરાંત બીજના વિકિરણ માટે પણ પ્રાણીઓની જરૂર પડે છે. સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડશે. એટલે કે વનસ્પતિને પ્રાણીઓની મદદથી પરાગનયન માટે પ્રાણીઓની જરૂર પડે છે અને બીજ વિકિરણ માટે પણ પ્રાણીઓની જરૂર પડે છે. તો સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓ અપેક્ષા પ્રાણીઓની હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડશે. વનસ્પતિઓ પરાગવાહકોને પરાગ અને મધુરસ તથા બીજ વિકિરણોને રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર અથવા તો કર અર્પણ કરે છે. એટલે કે વનસ્પતિઓમાં જે પરાગનયનની ઘટના થાય છે અને બીજ વિકિરણની ઘટના થાય છે કોની મદદથી? તો પ્રાણીઓની મદદથી. એના બદલામાં પ્રાણીઓને શું મળશે? તો પુરસ્કાર અથવા તો કર સ્વરૂપમાં શું મળશે? તો રસાળ અને પોષક ફળો મળશે અને મધુરસ પણ મળશે. પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. એટલે કે કેટલાક પ્રાણીઓ કેટલીક સહોપકારી આંતરક્રિયા એવી હોય છે કે જેમાં કેટલાક દગાખોરો અને છેતરનારા પણ સજીવો હોય છે, તો એના સામે પણ સુરક્ષા મળવી જોઈએ. ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. એટલે કે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે વનસ્પતિને પરાગનયન માટે મદદ નહીં કરે તો છતાં પણ મધ ચોરી જાય છે. હવે તમે જોઈ શકો છો કે વનસ્પતિ પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારીઓનો સહ ઉદ્વિકાસ શા માટે સમાવેશિત છે? એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાની મજબૂત સંબંધ છે. એટલે કે અંજીર જાતની ઘણી જાતિઓ હોય છે એમાં ભમરીની પરાગવાહક જાતિઓ એટલે કે કેટલીક ભમરીઓની પરાગવાહક જાતિઓ હોય છે જેનો એકબીજા સાથે સંબંધ હોય છે, જેને આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. તો અહીં આકૃતિમાં દર્શાવેલ છે અંજીર વૃક્ષ અને ભમરી વચ્ચેનો સહોપકારી સંબંધ. આ છે ભમરી અને આ છે અંજીરનું વૃક્ષ. આ છે પુષ્પ, ભમરી દ્વારા પરાગિત અંજીર પુષ્પ છે આ, અને અંજીર ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલ ઈંડા. તો આ ભમરી દ્વારા મૂકવામાં આવેલ ઈંડા છે. તો આ રીતે આપણે આકૃતિમાં અંજીર અને ભમરીઓ વચ્ચેના સહોપકારિતાના સંબંધો જોઈ શકીએ છીએ. એનો અર્થ એ થાય છે કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરાઓની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે, ભમરીની બીજી જાતિ દ્વારા નહીં. એટલે કે ચોક્કસ પ્રકારની અંજીરની જાતિ હોય એમાં ચોક્કસ પ્રકારની ભમરીઓની જાતિ દ્વારા જ એ પરાગિત થાય છે, અન્ય ભમરીઓની જાતિઓ દ્વારા એ પરાગિત થતા નથી. માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ એટલે કે ઈંડા મૂકવા માટે કરતી નથી. ખાસ યાદ રાખજો કે માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ એટલે કે ઓવિપોઝિશન, ઈંડા મૂકવા, એગ લેઈંગ માટે જ કરતી નથી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતી બીજના ડિંભોના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. એટલે કે માદા ભમરી જે અંદર ઈંડા મૂકે છે એ ફક્ત ઈંડા મૂકવા માટે અંજીરનો ઉપયોગ કરતા નથી, પરંતુ ઈંડામાંથી ઉદ્ભવેલ ડિંભ, આ ડિંભને પોષણ શેમાંથી મેળવે છે? તો બીજમાંથી પોષણ મેળવે છે. ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતા ભમરી એ અંજીર પુષ્પ વિન્યાસને પરાગિત કરે છે.
તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંબ માટે ખોરાક આપે છે. એટલે કે ભમરી જે છે એ ઈંડા મૂકશે એટલે ભમરીને એ ફાયદો થશે, અને બદલામાં અંજીરને શું ફાયદો થશે, તો એમાં પરાગનયનની ઘટના થાય છે, એને પરાગિત કરે છે જેના કારણે બીજ મળશે, અને બદલામાં આ જે ભમરી છે એને રહેઠાણ પણ મળશે અને ખોરાક પણ મળશે, અને આ ઉપરાંત એના ડીંબને પણ પોષણ મળશે અને એના ડીંબને એનો ડીંબનો વિકાસ પણ થશે. ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પ ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે, જેમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકો એટલે કે મધમાખીઓ અને ભમરાને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વક પરાગનયન થઈ શકે છે. તો હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ, ઓર્કિડ પુષ્પ મધમાખી એક પરાગવાહક તરીકે વર્તે છે. બધા ઓર્કિડ્સ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, ખાસ યાદ રાખજો, ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ્સ એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે લિંગી કપટનો સહારો લે છે. તેના પુષ્પના દલપત્રની એક પાખડી, કદ, રંગ તથા નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે. એટલે કે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ્સ જે છે એ ઓર્કિડના પુષ્પ કેવા હોય તો માદા મધમાખીને મળતા આવે છે, અને નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય છે તથા પુષ્પની સાથે કૂટમૈથુન કરે છે, અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે. જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે છે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેની પર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. તો ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ્સ જે છે એમાં શું થશે, તો ઓર્કિડના પુષ્પ જે છે એ માદા મધમાખીને મળતા આવે છે, એટલે કે એના આ જે ઓર્કિડના પુષ્પ છે એનું કદ, એનો રંગ, એની નિશાની એ સેના જેવી દેખાશે, તો મધમાખી જેવી દેખાશે, માદા મધમાખી જેવી દેખાશે. ત્યારે નર મધમાખી એને માદા સમજી લે છે અને માદા સમજી એની સાથે કૂટમૈથુન કરે છે, અને કૂટમૈથુન થાય છે ત્યારે આ પુષ્પની પરાગરજ સેની સાથે ચોંટી જશે, તો નર મધમાખીના પગ સાથે ચોંટી જશે, અને એના શરીર ઉપર ચોંટેલી આ પરાગરજ જ્યારે આ નર મધમાખી અન્ય કોઈ પુષ્પ પર જશે ત્યારે એના ઉપર છંટકાવ કરશે અને આ રીતે પરાગિત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે સઉદ્વિકાસ કેવી રીતે વિકસિત થયો. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈપણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદસ્યતા જાળવી સહવિકસિત થાય છે. એટલે કે જો ઉદ્વિકાસ થાય તો ઓર્કિડ્સના પુષ્પમાં પરિવર્તન આવે છે, એનામાં બદલાવ આવે છે, અને આ રીતે પરાગનયનની ઘટના પણ અટકી જાય છે. તો આ રીતે આંતરક્રિયા જોઈ શકાય છે, અને આ સહોપકારિકતા આંતરક્રિયાના કેટલાક ઉદાહરણો દર્શાવવામાં આવેલ છે.